नमस्ते विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे मेरुदंडी समुदाय एना वर्गीकरण साथे जोयो, त्यार पछी थोड़ी घणी पृष्ठवंशी समुदायनी वात करी, पृष्ठवंशी समुदायनो आपणे चार्ट जोयो। हवे आपणे आगळ पृष्ठवंशी समुदायनी आपणे चर्चा करीशुं, जेमां हनुविहीन जे पृष्ठवंशीओ छे एमां एक वर्ग समावेशित छे जेनुं नाम छे चुष्मुखा। आ जे चुष्मुखा वर्ग छे ए एमना मो आगळ चूचको धरावे छे, एटला माटे आ समुदायनुं नाम चुष्मुखा पड्युं छे। तमे अहींया जड़बाविहीन पृष्ठवंशीओमां लेप्री अने शुं कहेवाय जोई शको छो, बराबर। आ जे छे ए जड़बाविहीन पृष्ठवंशी जे लेप्री छे। तो जोईए आपणे કે ચુષ્મુખા વર્ગના બધા જ જીવન સભ્યો કેટલીક માછલીઓ ઉપર શું હોય છે, બાહ્ય પરોપજીવીઓ તરીકે વસે છે, અને ચૂષકો દ્વારા એ પરોપજીવી માછલી ઉપર ચોંટી જાય છે અને એમાંથી પોષણ મેળવે છે। તેઓમાં શરીરમાં શ્વસન માટે 6-15 જોડ જલળ ફાટો આવેલી હોય છે। ચુષ્મુખા એ ચૂષક પ્રકારનું હનુવિહીન અથવા તો જડબાવિહીન ગોળાકાર મુખ ધરાવે છે। તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, ગોળાકાર મુખ ધરાવે છે, બરાબર। તેઓના શરીર પર ભીંગડા અથવા તો યુગ્મ મીન પક્ષો હોતા નથી, તમે અહીંયા મીન પક્ષો કે ભીંગડા નથી જોઈ શકતા, એકદમ સુવાળી સપાટી ધરાવે છે। પરંતુ ખોપરી અને કરોડસ્તંભ કેવા હોય છે, કાસ્થિમય હોય છે, એટલે કે કાસ્થિના બનેલા હોય છે ખોપરી અને કરોડસ્તંભ। ત્યાર પછી રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય છે, બંધ રુધિરાભિસરણ તંત્ર। તેઓ વસવાટની દ્રષ્ટિએ જોઈએ તો ચુષ્મુખા દરિયાઈ છે, પરંતુ અંડજનનની પ્રક્રિયા એ મીઠા પાણીમાં કરે છે, એ વસે છે દરિયામાં, પરંતુ અંડજનનની પ્રક્રિયા ક્યાં કરે છે, મીઠા પાણીમાં। એટલે શું, તો કે અંડજનન એટલે જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની ક્રિયા, એટલે કે દરિયાઈ પ્રાણીઓ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય છે, એને કહેવાય અંડજનન। અને અંડજનન બાદ થોડા દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે અને તેમના ડિંબ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે। એટલે કે ચુષ્મુખા જેવા દરિયાઈ પ્રાણીઓ ઈંડા મૂકે છે મીઠા પાણીમાં અને એ ઘટનાને અંડજનન કહે છે, અને અંડજનન પછી થોડા દિવસમાં એ મૃત્યુ પામે, પરંતુ એમના જે ડિંબ છે મીઠા પાણીમાં એ રૂપાંતરણની પ્રક્રિયા પછી દરિયામાં પાછા આવે છે। અને ત્યાર પછી છેલ્લું છે એના ઉદાહરણો, લેપ્રી, હેગફિશ એ ચુષ્મુખા સમુદાયના ઉદાહરણો છે, બરાબર। તમને અહીંયા લેપ્રી એક જ આપેલું છે। તો આ થઈ ગયું ચુષ્મુખા સમુદાયના લક્ષણો। આવડશે બાહ્ય પરોપજીવીઓ છે, ત્યાર પછી શ્વસન તંત્રમાં 6-15 જો ઝાલર ફાટો છે, હનુવિહીન છે, ભીંગડા અને યુગ્મમીન પક્ષો નથી, પરંતુ શું છે, ખોપરી અને કરોડસ્તંભ, પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે, વસવાટ દરિયાઈ છે, પરંતુ અંડજનન મીઠા પાણીમાં કરે છે, અને અંડજનન બાદ તેઓ મૃત્યુ પામે અને એમના જે ડિંબ છે એ રૂપાંતરણની પ્રક્રિયા પછી દરિયામાં પાછા આવે છે, અને એના ઉદાહરણોમાં તમને આપેલું છે લેપ્રી અને હેગફિશ। ક્લિયર? ઓકે, હવે આપણે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય વિશે જોવાનું છે। કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્યનો તો જડબા વાળા જે ઉપરી વર્ગ છે એમાં સમાવેશ થાય છે। તમે અહીંયા જોઈ શકો છો આ ચાર્ટમાં કે જડબા ધરાવે એમાં ઉપરી વર્ગમાં મત્સ્ય અને ચતુષ્પાદ વર્ગ છે, એમાં મત્સ્યમાં કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય એ વર્ગો વિશે આપણે જોઈએ। તો કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્યની વાત કરીએ તો એનો મુખ્ય તફાવત શું છે, કાસ્થિમત્સ્ય એમાં કાસ્થિઓનું શું કહેવાય ભીંગડું હોય છે, કંકાલ હોય છે, અને અસ્થિમત્સ્યમાં અસ્થિઓનું કંકાલ હોય છે। તેઓ ધારારેખીય રચનાને કાસ્થિમય અંતકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે। તો તમે પહેલો તફાવત શું લખી શકો, અંતકંકાલ, વસવાટ દરિયાઈ પ્રાણીઓ, મુખનું સ્થાન અગ્રવક્ષ બાજુએ, કરોડસ્તંભ આજીવન સ્થાયી હોય છે, ઝાલર ફાટો અલગ અને ઝાલર ઢાંકણ વગરની હોય છે, ત્વચા ચીકણી અને કઠણ, પ્લેકોઇડ ભીંગડા ધરાવે, બરાબર। ત્યાર પછી દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે જે પાછળની દિશામાં આવેલા છે,
हनुधारी अथवा तो जड़बाधारी जे मजबूत जड़बाओ हो बीजा प्राणी शिकार पर नभे छे। त्यार पछी प्लवनाशयों के वाताशयों ने गैरहाजरी हो तेम छता पण ते डूब्या वगर सतत तरता रहे छे। हृदय द्विखंडी हो એટલે કે એક કર્ણક અને એક ક્ષેપક, એમાંથી કેટલાક પ્રાણીઓમાં વીજ અંગો એટલે કે ઇલેક્ટ્રિક કરંટ છોડતા હોય છે, અમુક માછલીઓ જેનું નામ છે ટોર્પીડો, અને કેટલાક ઝેરી ડંક એટલે કે ટ્રાઇગોન તરીકે એક માછલી છે એ ઝેરી દ્રવ્ય ધરાવે છે, એમને એ કરડે તો આપણે મરી જઈએ એવી રીતે ઝેરી દ્રવ્ય એમનામાં હોય છે। ત્યાર પછી મહત્વનો નવો પોઈન્ટ આવ્યો છે, શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે શું? તો કે એમને કહેવાય અસમતાપી પ્રાણીઓ। એટલે શું? તો કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે, એટલે કે બહારનું તાપમાન જો બદલાય તો એ પોતાના શરીરનું તાપમાન બદલી શકતા નથી। ત્યાર પછી લિંગભેદ જોવા મળે છે, નરમાં પૂંછ મીન પક્ષો, શ્રોણી કે નિતંબ મીન પક્ષો, એટલે કે નીચેના ભાગે જે મીન પક્ષો આવેલા હોય એમને કહેવાય નિતંબ અથવા તો શ્રોણી મીન પક્ષો। તેઓ આંકડીઓ અથવા તો પકડ ધરાવે છે, આંકડી જેવી હુક જેવી રચના ધરાવે છે જેથી કરીને તરત જ શિકારને પકડી લે છે। ફલન અંતફલન છે, અપત્ય પ્રસવી પરંતુ ઓછા અપત્ય પ્રસવી છે। અને ત્યાર પછી એના ઉદાહરણોની વાત કરીએ તો ડોગફિશ, શ્રોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, રેફિશ, બરાબર, એમાંથી તમને અમુક ફિશ આપેલી છે, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ડોગફિશ અને શોફિશ। ડોગફિશ એટલે સ્કોલિડિયોન, અહીંયા તમને જે આ એ આપેલી છે, અને બીજી છે ફિશિસ શોફિશ। તો તમે આ જે મેં અંડરલાઈન કરી છે એ બધા તમારા શું છે, લક્ષણો છે। તો આપણે જોઈએ લક્ષણો, લક્ષણોની વાત કરીએ તો પહેલાં પહેલું અંતકંકાલ, ત્યાર પછી વસવાટ, જો કે બંને દરિયામાં જ હોય વસવાટ, ત્યાર પછી ભીંગડા, બરાબર, ત્યાર પછી વાતાશયો, ત્યાર પછી ફલન પ્રકાર, બાહ્ય ફલન છે કે અંતફલન, ત્યાર પછી પત્ય પ્રસવી અથવા તો અંડ પ્રસવી, અને ત્યાર પછી છે એનું ઉદાહરણો। તો આટલા લક્ષણો યાદ રાખી અને તમે કાસ્થિમસ્ય અને અસ્થિમસ્ય વિશે સમજી શકશો, બરાબર, કે આપણે ફરીથી જોઈ લઈએ અંતકંકાલ એ કેવું છે, કાસ્થિમય કાસ્થિમસ્યમાં, બરાબર, અસ્થિમસ્યમાં અસ્થિનું, ત્યાર પછી વસવાટ દરિયાઈ એ તો કાસ્થિમસ્યમાં વસવાટ દરિયાઈ, અસ્થિમસ્યમાં ખારા અને મીઠા બંને પાણીમાં રહે છે। ત્યાર પછી કાસ્થિમસ્યમાં ભીંગડાની વાત કરીએ આપણે તો પ્લેકોઇડ ભીંગડા છે, જ્યારે અસ્થિમસ્યમાં સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ ભીંગડા છે। ત્યાર પછી વાતાશયો કાસ્થિમસ્યમાં ગેરહાજર છે, અસ્થિમસ્યમાં હાજર છે। ત્યાર પછી ફલન કાસ્થિમસ્યમાં અંતફલન છે, જ્યારે અસ્થિમસ્યમાં બાહ્ય ફલન છે। ત્યાર પછી અપત્ય પ્રસવી પ્રાણીઓ, કાસ્થિમસ્ય એ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, અસ્થિમસ્ય એ અંટ પ્રસવી પ્રાણીઓ છે, અને એના ઉદાહરણ તો બંનેના અલગ અલગ હશે, રાઈટ? તો સમજ પડી કાસ્થિમસ્ય, સાથે સાથે કાસ્થિમસ્યમાં બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે મુખ અગ્રવક્ષ બાજુએ છે, કરોડસ્તંભ આજીવન, જાલરફાટ
અને ઝાલર ફાટો અલગ હોય છે અને ઝાલર ઢાંકણ તો હોતા જ નથી, બરાબર. ત્વચા ચીકણી અને કઠણ, દાંતે પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ, ત્યાર પછી બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે અને વાતાશોએ ગેરહાજર હોય છે કાસ્તી મત્સ્યમાં તો પણ તે ડૂબ્યા વગર સતત તરતા હોય છે. હૃદય તો દ્વિખંડી છે જ, પરંતુ બીજી એક વિશિષ્ટતા તમારે કાસ્તી મત્સ્યમાં યાદ રાખવાની છે. શું છે વિશિષ્ટતા? વીજ અંગો, ઝેરી ડંખ ધરાવતા સજીવો, બરાબર. વીજ અંગોમાં યાદ રાખવાનું ટોર્પિડો અને ઝેરી ડંખમાં ટ્રાઇગોન. તો આ વાત થઈ કાસ્તી મત્સ્યની, તો તમારે આવી રીતે તફાવત સ્વરૂપમાં સમજવાનું છે. હવે આપણે જોઈએ અસ્થિ મત્સ્ય. અસ્થિ મત્સ્યની આપણે વાત કરીએ તો એમાં વસવાટ દરિયાઈ અને મીઠા બંને પાણીમાં છે. અંતકંકાલ અસ્થિનું બનેલું છે. શરીર હોડી આકારનું છે. મુખ અગ્રીય છે. પહેલામાં આપણે મુખ એડ કરવાનું ભૂલી ગયા. અહીંયા બીજો પણ એક તફાવત એડ કરવાનો. શું? મુખ, બરાબર. ઓકે, નેક્સ્ટ કે ચાર જોડ ઝાલરો છે અને દરેક બાજુએ ઝાલર ઢાંકણો ઢંકાયેલી છે. ભીંગડા સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ છે. વાતાશયો હાજર કે જે તારકતા બક્ષે છે, એટલે કે તરવાની ક્ષમતા. હૃદય દ્વિખંડી, એક કર્ણક, એક ક્ષેપક, શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ, એટલે કે તેઓ પોતાના શરીરનું તાપમાન નિયમન કરવાની ક્ષમતા ધરાવતા નથી. લિંગભેદ તો બંનેમાં જોવા મળે છે, પરંતુ કાસ્તી મત્સ્યમાં અંતઃફલન છે, અસ્થિ મત્સ્યમાં બાહ્યફલન છે. કાસ્તી મત્સ્ય અંડ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, અસ્થિ મત્સ્ય અંડ પ્રસવી પ્રાણીઓ છે, અને એમનો વિકાસ કાસ્તી મત્સ્યમાં વિકાસ નથી આપેલો, બરાબર, પરંતુ અસ્થિ મત્સ્યમાં વિકાસ સીધો હોય છે. અને ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણ તો બહુ બધા છે અસ્થિ મત્સ્યમાં, કે ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, મીઠા પાણીના રોહુ, કટલા, મૃગર રોહુ અને કટલા તો ખાવાલાયક માછલીઓ છે. લડાકુ માછલી, એન્જલ માછલી, સારા એવા નામ છે જે સરળતાથી તમને યાદ રહી જાય. તો તમને અહીંયા સમુદ્ર ઘોડો અને કટલા તો આપેલા જ છે. પહેલું જે છે એ સમુદ્ર ઘોડો છે. તમે એની આકૃતિ જોઈને કહી શકો કે ઘોડા જેવી આકૃતિ દેખાય છે. અને કટલા, બરાબર, કટલા રોહુ એ તો તમે તમારી સ્કૂલની પ્રયોગશાળાની અંદર તમે એનું નમૂનો જોઈ શકો છો. અમુક અમુક પ્રાણીઓના નમૂનાઓ આપેલા છે. એમ પણ તમારે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર છે. બીજું અને ત્રીજું એ વનસ્પતિના નમૂનાઓનું છે અને ચોથું એ પ્રાણીઓના નમૂનાઓનું છે. તો એને રિલેટેડ એક પ્રેક્ટિકલ પણ છે, વનસ્પતિના અને પ્રાણીઓના નમૂનાઓનો શું કહેવાય, વિઝિટ, એટલે કે એ નમૂનાઓની સમજ લેવી. તો એના માટેનો પણ પ્રેક્ટિકલ આપણે સમજીશું. એ પ્રેક્ટિકલ પણ તમને મોકલવામાં આવશે, એટલે કે આખો વિડીયો બનાવીને, બરાબર. તો આના પ્રેક્ટિકલ પણ છે કે અમુક અમુક નમૂનાઓ તો તમે અહીંયા લેબમાં એને લેબોરેટરીની અંદર, પ્રયોગશાળાની અંદર નિહાળી શકો છો. તો આ થઈ ગયું ચુષ્મુખા, જેમનો મુખ આગળ ચૂષકો ધરાવે છે જેથી કરીને સરળતાથી પરોપજીવીઓ સાથે શું કહેવાય, ચોંટી શકે. એટલા માટે જ એમને બાહ્ય પરોપજીવીઓ કહેવામાં આવે છે. તમે અહીંયા જુઓ, અહીંયા લખેલું છે બાહ્ય પરોપજીવીઓ, બરાબર. અને એના વિશે આપણે વાત કરી, એ દરિયાઈ પ્રાણીઓ છે. ભીંગડા પણ ધરાવે છે, મીન પક્ષો પણ ધરાવે છે, પરંતુ કરોડસ્તંભ ધરાવતા નથી. અને ત્યાર પછી કાસ્તી મત્સ્યની વાત કરીએ તો કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો તફાવત તમને પૂછાઈ શકે. તો એ તફાવતને લગતા મેં તમને અહીંયા મુદ્દાઓ કયા છે, બે માર્ક્સમાં કે ત્રણ માર્ક્સમાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો. અહીંયા તમારે મુખ એક એડ કરવાનું છે. એ મુખ આગળ આપણે એડ કરવાનું છે. અંતકંકાલ પહેલાં મુખ લખવાનું છે અને વિશિષ્ટતા એડ કરવાની છે. સેમાં? કાસ્તી મત્સ્યમાં. ત્યાર પછી આપણે જોયું હતું અસ્થિ મત્સ્ય. અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્ય એકદમ ઓપોઝિટ છે. તમે બે કે ત્રણ માર્ક્સમાં તફાવત સ્વરૂપમાં એને સરળતાથી લખી શકો છો. તો આ થઈ ગઈ
पनिवाद हनु पृष्ठवंशी विभागना हनुविहीन जे छे एमां वर्ग चुस्तमुखानी वात थई। त्यार पछी पृष्ठवंशीमां विभाग जे हनुधारी छे एमां बे वर्गनी वात करी, काशीमत्स्य अने अस्थिमत्स्य। अने नेक्स्ट सेशननी अंदर आपणे चतुष्पाद एटले के जे उपांगो धरावे छे जे ऊपरी वर्ग, एना विशे आपणे वात करीशुं, जेमां चार वर्ग छे उभयजीवी, सरीसृप, विहग अने सस्तन, बराबर, जेनी आपणे आगळना नेक्स्ट विडियोनी अंदर વાત કરીશું।